નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ ફટાફટમાં. હું છું હરેશ ગજ્જર. નજર કરીએ આજના દિવસની મહત્વની ખબરો પર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 132માં વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી સંતો મહંતો અને હજારો ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હાલ સમગ્ર ગુજરાતમાંથી દારૂ જુગારની બધીને નેસ્તો નાબૂદ કરવા પોલીસ તંત્રે કમર કસી છે, ત્યારે વાવ તાલુકાના દહીયપ્ય રણ વિસ્તારમાં ઉટલારીમાં લેવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થાને માવસરી પોલીસે પકડી પાડ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસે બોડેલી, ગીર સોમનાથ, ડાંગ તેમજ પ્રાંતિજમાં વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લાના તમામ વધજે વન અધિકારીઓ અને વનકર્મીઓ જોડાયા હતા. અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીમાં વધારો થયો છે. ઉનાળો પૂર્ણતાના આરે છે ત્યારે પારો ઉચકાતા રહેતા રોકો તોબા પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી અંગારા વરસતા હોય તેવી કાળઝાળ ગરમીથી જનજીવન પર વ્યાપક અસર પડી છે. માર્ગો અને બજારોમાં પણ આકરી ગરમીના કારણે કર્ફ્યુ જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લા SOGએ ગેસની બોટલના કાળા બજારનો પર્દાફાશ કર્યો છે. મોડાસાના ભાવસારવાડા વિસ્તારમાં દરોડા પાડી 27 જેટલી ગેસની બોટલો જપ્ત કરી છે. અરવલ્લી જિલ્લાના ભૂટાલ ગામે રામદેપીર મહારાજના જ્યોત પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા એક મહિનાથી મુસ્લિમ બિરાદરો રોજા રાખી ખુદાની બંદગી કરી વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી અન્ન પાણીનો ત્યાગ કરી સમગ્ર માસ દરમિયાન મુસ્લિમ ભાઈ બહેનો ઇબાદતમાં વ્યસ્ત રહે છે. રોજા રાખવાની સાથે કુરાનનું પણ પઠન કરે છે અને રાત્રિના સમયે અદા કરાતી તરાવીની ખાસ નમાજનું આ માસ દરમિયાન ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે ધોરાજી, પ્રાંતિજ, ઉના તેમજ માણાવદરમાં ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કાંકરેજ, હિંમતનગર તેમજ માંગરોળમાં વૃક્ષારોપણ કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લાના તમામ વન અધિકારીઓ અને વનકર્મીઓ જોડાયા હતા. 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. પૃથ્વી પર થઈ રહેલા પર્યાવરણના અધપતનને પગલે યુનાઇટેડ નેશન દ્વારા દર વર્ષે 5મી જૂનથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આપણે એવી વ્યક્તિની મુલાકાત કરીએ જેના લીધે જીવન દરમિયાન 7000થી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરની નોબલ માર્કેટમાં ખુલ્લી જગ્યામાં કચરાના ઢગલામાં આગ લાગતા આજુબાજુમાં આવેલ ગોડાઉનની અંદર ખુલ્લામાં રાખેલ પ્લાસ્ટિક વેસ્ટ અને લાકડાનો ગોડાઉનો પણ લપેટમાં આવી જતા 2 જેટલા ફાયર ફાઈટરો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. કેશોદના અજાબ ગામે સમસ્ત ગામની એકતા, આત્મીયતા અને શાંતિ સમૃદ્ધિ કાયમ બની રહે તે હેતુથી ગીરલભાઈ દેલવાડિયા સહયોગથી સદભાવના મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ખોડલ ધામ કાગવડ ખાતેમાં ખોડલના દર્શને કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા આવી પહોંચ્યા હતા. ખોડલ ધામ ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીય રાજ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે વન વિભાગ, કડી અને પર્યાવરણ પ્રેમી સંસ્થાઓના સહયોગથી મહાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ નગરપાલિકાએ સુરતની ઘટના બાદ પાલિકામાં ફાયર સેફટીની વ્યવસ્થા ઊભી કરી હતી. જે પાલિકાની જવાબદારી આખા શહેરમાં જરૂરી બિલ્ડિંગોમાં ફાયર સેફટી લગાવવાની છે, ત્યાં જ ફાયર સેફટીની સુવિધા ન હતી. જોકે આ બાબતે મીડિયાએ પાલિકાની પોલ ખોલતા તાત્કાલિક ધોરણે પાલિકામાં ફાયર સુવિધા લગાવવામાં આવી છે. જેતપુરથી પોરબંદર નેશનલ હાઈવે પર પુલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. કચ્છના મુંદ્રા તાલુકાના વડાલા જૂથ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચે આક્ષેપો કર્યા હતા કે સરકારી કચેરીઓમાં ખોટી રીતે અરજીઓ કરી તલાટી, સરપંચ તેમજ વડાલા ગ્રામ પંચાયતને બદનામ કરવામાં આવી રહી છે. એક બાજુ સરકાર પર્યાવરણને બચાવવા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાની અપીલ કરી રહી છે, ત્યારે બીજી બાજુ પાટણ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં લીલાછમ લીમડાના વૃક્ષોનું નિકંદન કરતા નજરે ચડી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર માર્કેટ યાર્ડમાંથી થોડા સમય પહેલા અગાઉ અમરદીપ એન્ટરપ્રાઇઝમાંથી 320 બોરી એરંડા વિજાપુર ખાતે ઉતારવાનું કહી ગાડી ચાલક દ્વારા વેપારી પાસે છેતરપિંડી કરવામાં આવી હતી અને લાખો રૂપિયાના માલની છેતરપિંડી થતા દિયોદર પોલીસ મથકે ગાડી ચાલક સામે ફરિયાદ પણ નોંધાઈ હતી.
ન્યૂઝ ફટાફટમાં હાલ બસ આટલું જ. રજા આપો. નમસ્કાર.